અહીં આપેલા વિધોથી વિશેષણનો અભ્યાસ કરો. બિગ એટલે મોટો, સ્મોલ એટલે નાનો, ન્યુ એટલે નવું અને ઓલ્ડ એટલે જૂનું, યંગ એટલે યુવાન અને ઓલ્ડ એટલે વૃદ્ધ, ક્લીન એટલે સ્વચ્છ અને ડર્ટી એટલે ગંદુ, થીક એટલે જાડું અને થીન એટલે પાતળું, ફેટ એટલે જાડું અને થીન એટલે પાતળું, ટોલ એટલે ઊંચું, શોર્ટ એટલે નીચું, લોંગ એટલે લાંબુ અને શોર્ટ એટલે ટૂંકું, હોટ એટલે ગરમ અને કોલ્ડ એટલે ઠંડુ, લાઇટ એટલે હલકું અને હેવી એટલે ભારે. પ્રશ્ન 7. ચિત્ર જોઈ કોષમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને ઉદાહરણ પ્રમાણે ખાલી જગ્યામાં પૂરો. એક્ઝામ્પલ આપેલો છે યલો અને રેડ. એન એપલ ઇઝ અ એપલ. રેડ હોય કે યલો હોય તો એપલ હોય છે તે રેડ હોય છે, એટલા માટે લખાશે એન એપલ ઇઝ અ રેડ. બનાના છે તે યલો હોય, એટલા માટે લખાશે એ બનાના ઇઝ અ યલો. સ્મોલ અને બિગ. સ્મોલ એટલે નાનું અને બિગ એટલે મોટો. એન એલિફન્ટ ઇઝ અ એલિફન્ટ હોય તે કેવો હોય, સ્મોલ હોય કે બિગ હોય તો એલિફન્ટ હોય બિગ હોય એટલે લખાશે એન એલિફન્ટ ઇઝ અ બિગ. અ રેબિટ ઇઝ અ સ્મોલ. તે રીતના બ્લેક એન્ડ વ્હાઈટ. તો શ્વાન છે, આ શ્વાન છે તે કેવો હોય, વ્હાઈટ હોય તો લખાય એ શ્વાન ઇઝ અ વ્હાઈટ. ક્રો કેવો હોય, બ્લેક હોય, અ ક્રો ઇઝ અ બ્લેક. તેવી જ રીતના આગળ છે લાઇટ અને હેવી. લાઇટ એટલે કે હલકું અને હેવી એટલે ભારે. તો બ્રાન્ચ ઇઝ અ બ્રાન્ચ છે તે લીફ કરતા હેવી એટલે કે ભારે હોય છે, જ્યારે લીફ હોય છે તે લાઇટ હોય છે, તો લખાશે એ બ્રાન્ચ ઇઝ અ હેવી, અ લીફ ઇઝ અ લાઇટ. એવી રીતના હોટ અને કોલ્ડ. હોટ એટલે ગરમ અને કોલ્ડ એટલે ઠંડુ. ટી ઇઝ અ ટી કેવી હોય છે, હોટ એટલે કે ગરમ હોય છે. આઈસ્ક્રીમ ઇઝ અ કોલ્ડ. આઈસ્ક્રીમ હોય છે તે ઠંડી હોય છે. તેવી જ રીતના આગળ છે થીન અને થીક. થીન એટલે પાતળું અને થીક એટલે જાડું. અ બનિયન ટ્રી હેઝ અ બનિયન ટ્રીનું કેવું હોય છે, થીક હોય છે. અને જે ટ્રંક, અ બનિયન ટ્રી હેઝ અ બ્લેન્ક ટ્રંક. બનિયન ટ્રીનું ટ્રંક કેવું હોય છે, થીક એટલે કે જાડું હોય છે. જ્યારે કોકોનટ ટ્રી હોય છે તો એનું ટ્રંક હોય છે તે કેવું હોય છે, થીન એટલે કે પાતળું હોય છે. અ કોકોનટ ટ્રી હેઝ એ થીન ટ્રંક. તેવી રીતે યલો અને ઓરેન્જ. એ મેરીગોલ્ડ ઇઝ ઓરેન્જ એન્ડ સનફ્લાવર ઇઝ યલો. હવે પ્રશ્ન 8. ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને કોષમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરીને લખો. એક્ઝામ્પલ આપેલું છે ઇઝ ધેર એ કેટ ઇન ધ પિક્ચર્સ. શું કેટ પિક્ચર્સની અંદર છે? યસ ધેર ઇઝ. અને નો ધેર ઇઝન્ટ. તો કેટ પિક્ચર્સમાં છે એટલા માટે લખાશે યસ ધેર ઇઝ. તેવી રીતના આર ધેર થ્રી પેન્સ ઇન ધ પિક્ચર. શું પેનની અંદર થ્રી પેન્સ આપેલી છે? તો આપણે કાઉન્ટ કરવું કરીએ 1 2 3 4. પિક્ચર્સની અંદર 4 પેન આપેલે છે એટલા માટે લખાશે નો ધેર આરન્ટ. તેમાં પેલો છે ઇઝ ધેર એ પેરેટ ઇન ધ પિક્ચર્સ. આ પિક્ચર્સની અંદર પેરેટ છે? યસ ધેર ઇઝ. અને નો ધેર ઇઝન્ટ. તો આ પિક્ચર્સની અંદર પેરેટ છે એટલા માટે લખાશે યસ ધેર ઇઝ. તેવી જ રીતના બીજું જોઈએ આપણે આર ધેર થ્રી કાઇટ્સ ઇન ધ પિક્ચર્સ. શું પિક્ચર્સની અંદર થ્રી કાઇટ્સ છે? યસ ધેર આર. ને નો ધેર આરન્ટ. તો આપણે કાઉન્ટ કરવાનું 1 2 3 4 5 6. તો પિક્ચર્સની અંદર 6 કાઇટ છે એટલા માટે લખાશે નો ધેર આરન્ટ. એવી રીતના આપણે ત્રીજું જોઈએ ઇઝ ધેર અ ડીશ ઇન ધ પિક્ચર્સ. શું પિક્ચર્સની અંદર ડીશ છે? તો પિક્ચર્સની અંદર ડીશ નથી એટલા માટે લખાશે નો ધેર ઇઝન્ટ. ચોથું જોઈએ આપણે આર ધેર 10 સ્ટાર ઇન ધ પિક્ચર્સ. પિક્ચર્સની અંદર 10 સ્ટાર છે તો આપણે કાઉન્ટ કરીએ 1 2 3 4 5 6 7 8 9 10. 10 સ્ટાર છે એટલા માટે લખાશે યસ ધેર આર. આવી જ રીતે હવે બાકીના કરવાના રહેશે.